વિદ્યાર્થી મિત્રો એજી પટેલ કન્યા વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે। આગળના વિડિયોમાં આપણે ધોરણ 11 ની અંદર જે પહેલું જે કાવ્ય છે ત્યાર પછી બીજો પાઠ ત્રીજો પાઠ અને આજે આપણે જે ચોથો પાઠ છે જેનું નામ છે અમૃતા। આ અમૃતા પાઠ વિશે આજે આપણે ભણીશું। તો પહેલા એનો પરિચય મેળવીએ કે કૃતિ તો કે છે અમૃતા, કર્તા એટલે કે એના લેખક જે છે કિશનસિંહ ચાવડા, સાહિત્ય પ્રકાર તો કે છે ચરિત્ર નિબંધ। હવે આજે આપણે આ પાઠની અંદર જોઈશું તો કે અમૃતા પાઠ જે છે તો અમૃતા પાઠની અંદર એવું છે કે એની અંદર કિશનસિંહ જે ચાવડા છે લેખક એ પોતે પોતાની વાત કરી રહ્યા છે। એ બે ભાઈ બહેન હતા જે કિશનસિંહ ચાવડા એટલે કે લેખક પોતે અને એમની બેન એના વિશેનો આ પાઠ છે જેનું નામ હતું અમૃતા। બંને ભાઈ બહેન વચ્ચે અતૂટ પ્રેમ હતો કે નાનપણથી બંને ભાઈ બહેનો સાથે ને સાથે રમવા વાળા હતા, પણ બંનેની જે નાનપણની જે પ્રતિક્રિયા હતી બંનેની અલગ અલગ હતી। અમૃતા જે હતી એ તોફાની મસ્તીખોર રમતિયાળ હતી, જ્યારે લેખક એકદમ શાંત સ્વભાવના હતા। બંને સાથે હળી મળી અને મોટા થયા। જ્યારે અમૃતાનો જન્મદિવસ હતો કે છે અમૃતા અને લેખક વચ્ચે 2 વર્ષનો ફેર હતો, લેખક જે છે 12 વર્ષના હતા અને અમૃતા જે હતી 9 વર્ષની હતી કે છે, અને આ દરમિયાન કે છે વર્ષગાંઠ દરમિયાન લેખક એ જ્યારે એમનું 13 વર્ષ બેઠું ત્યારે ઘરની અંદર હલચલ થઈ રહી હતી। ખબર નથી શું થઈ રહ્યું હોય છે પણ હલચલ થઈ રહી હતી એટલે લેખક અને અમૃતાને બંનેને ખબર હતી નહીં। અને અમૃતા નાનપણથી એને પાચિકાનો બહુ જ શોખ હતો। પાચિકા એટલે કે એનું અમૂલ્ય ઘરેણું કહે છે। પાચિકાની રમતમાં એટલે ફાવટ હતી કે કોઈ બીજાનો વારો ન આવવા દે। પાચિકાની રમતમાં એક વાર બેસે અમૃતા પછી એની આંખો એના નયન એના ભવરો એવા પાચિકા સાથે ઉછળે કે એની વાત ન પૂછો એવી અમૃતાને પાચિકાનો પ્રેમ હતો। પાચિકા એટલે કે રમવા માટેના ઓલા કૂકા આપણે જે કહીએ છીએ એને પાચિકા કહેવામાં આવે છે, એવો કે છે અમૃતાને પાચિકાનો પ્રેમ। અમૃતા પોતાના જે પાચિકા હતા એ ઘરેણાની જેમ સાચવી કે છે, અને અમૃતા એટલે તોફાની કે કોઈ લેખકનું નામ લે તો અમૃતા સામેવાળાના 3.5 વગાડી દે એવી કે છે અમૃતા હતી કે છે। અને અમૃતા જ્યારે પોતાના ઘરના ઓઠે રમવા બેસે ત્યારે બીજી કોઈ છોકરીઓનો વારો આવવા દેતી ન હતી, આવી અમૃતા હતી કે છે। હવે અમૃતાનો જ્યારે જન્મદિવસ હતો ત્યારે એની મમ્મીએ અને એને એક સરસ મજાની મખમલની મશરૂમ એટલે કે મખમલની એક થેલી બનાવી દીધી હતી, અને એમના પાડોશીમાં એક ભૈરવ કાકા રહેતા હતા, અને આ ભૈરવ કાકા જે છે એ રાજમહેલની અંદર કામ કરતા હતા આરસનું, અને એમને ખબર હતી કે અમૃતાને પાચિકાનો ખૂબ શોખ છે એટલે અમૃતાને એમણે આરસના સરસ મજાના પાચિકા બનાવી દીધા હતા, અને ભૈરવ કાકાએ અમૃતાને એ પાચિકા લાવી આપ્યા હતા કે છે। હવે તો એ પાચિકા એટલે કે બેનપણીઓમાં તો અમૃતાનો વટ પડી ગયો હતો। અમૃતા જ્યારે નાની હતી ત્યારે ઘરમાં સૌ તેને અમુ કહીને બોલાવતા હતા, અમુનું નામ પડતા જ અમુ ત્યાં હાજર થઈ જતી હતી કે અમૃતા એટલે કે અમુ અને લેખક જ્યારે મામાના ઘરે જતા હતા ત્યારે એમની બા એમનું બાનું નામ રાજુબા હતું કે છે। રાજુબા એમને પોતે પોતાના જે એમની દીકરી હતી નર્મદા, નર્મદા એટલે કે અમુની મમ્મી બા એ અમૃતાની મમ્મી નર્મદા વિશે કે છે વાત કરતા હતા। એ એવી વાત કરતા હતા કે અમૃતા નર્મદા જ્યારે નાની હતી ત્યારે કે છે હું એટલે કે રાજુબા બહુ જ બીમાર પડ્યા હતા, અને બીમાર પડ્યા હતા એવા બીમાર પડ્યા હતા કે કોઈ દવા તેમને લાગુ પડતી ન હતી, બધા જ શાંતિથી હાથ ધોઈ અને બેસી ગયા હતા। પણ સંજોગાવશાત એવું બન્યું કે એ દરમિયાન નર્મદા નાની હતી અને કોઈ સાધુ આવી ગયો હતો, ઘરમાં ચડી ગયો હતો અને ભિક્ષા માંગી હતી। ભિક્ષા અમારા ઘરના રિવાજ મુજબ કે છે દોડી અને નર્મદા જે છે એ ભિક્ષા બાજરીની 2 મુઠ્ઠીઓ ભરી અને એમને આપતી હતી, આવું કે છે થતું હતું। પણ ઓલા જે ભિક્ષા માંગવા આવ્યો હતો સાધુ એને ખબર પડી ગઈ હતી કે ઘરમાં કોઈ બીમાર છે, એટલે એને નર્મદાને કીધું કે મને પાણી લાવી આપ કે છે। નર્મદા તો પાણી લાવી આપી,
પણ હવે એ સાધુએ એવું કીધું કે તમારા ઘરમાં કોઈ બીમાર છે? નર્મદા કે હા બીમાર છે. એટલે કીધું કે તો હવે તું એક કામ કર, જો મને તારા ગળાની અંદર જે સોનાની ચેન પહેરી છે એ મને લાવી આપ, તો કે છે તારી માં સાજી થશે, હું એક ચમત્કારી ભસ્મ આપું છું. કે છે નર્મદા તો નાની હતી, નાસમજ હતી, એણે તો પોતાના ગળાની અંદર જે સોનાની ચેન, દોરો, કાંઠો જે પહેર્યો હતો એ ઓલા સાધુને આપી દીધો. સાધુએ આટલી ભસ્મ રેખા આપી દીધી. કે છે હવે કે છે એ ભસ્મ રેખા જ રાખ હતી, એ રાખ કીધું કે પાણીમાં ઉગાડીને બાને પીવડાવી દેજે. નર્મદાએ તો કે છે મને પાણીમાં ઉગાડીને પીવડાવી દીધી, પણ સંજોગાવસાદ કે છે મને સારું થઈ ગયું. ઘરમાં કોઈને ખબર હતી નહીં કે શું થયું. થોડા દિવસ પછી ખબર પડી કે નર્મદાના ગળામાં સોનાની ચેન નથી. એટલે પૂછપરછ કરી નર્મદાને, એટલે નર્મદાએ જે હકીકત બની હતી એ વાત કહી નર્મદાને. કે છે હું તો ઘણું વેડી, પણ તમારા નાના એ નર્મદાને કીધું કે કાંઈ વાંધો નહીં, ભલે કે છે એને સોનાની ચેન આપી દીધી, કે પણ તમે તો સારા થઈ ગયા. આવું બન્યું અને આ વાત સાંભળી લેખક અને અમુક ખૂબ હસી પડતા હતા. કે છે ત્યાર પછી કે છે હવે એ પાછા વેકેશનમાંથી મોસાળથી પાછા જાડે આવતા, અને અમુ જે છે પોતાની બાને ચીડવતી હતી કે બા હું મારી સોનાની ચેન કે છે કોઈને આપી દઉં. બા સમજતી ન હતી અને હું હસતો હતો. પછી બા ને હું વાત કરતો હતો કે બા અમે નાની માએ આવી વાત કરી, એટલે બા અમારી પાછળ પડતી હતી અને ગળે લગાવી લેતી. આ નાનપણનો કિસ્સો હતો. અમુને પાચિકાનો પ્રેમ હતો અને પોતાના પાચિકા જે છે એ ખૂબ સાચવીને રાખતી હતી. ત્યાર પછી ધીરે 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 અમુ કે છે મોટી થઈ અને હું પણ 13મા વર્ષમાં પ્રવેશ કર્યો. ઘરમાં કઈ ચહલપહલ થઈ રહી હતી અને એ ચહલપહલ એ હતી કે મારા લગ્નની તૈયારી થઈ રહી હતી. કે છે અને એ વખતે આજુબાજુમાંથી માસી કોઈ બાને મદદ કરવા માટે આવતા હતા. જે દિવસે મને પીઠી ચોડાણી કે છે એ દિવસે અમુ સૌથી વધુ રોઈ હતી, કારણ કે એને એમ હતું કે મારો ભાઈ મારાથી વિકૂટો પડી જશે. એવું કહેતી હતી કે ભાઈના લગ્ન ન કરો, બાને કહેતી હતી, પણ બાપુજીને પોતાની પ્રતિષ્ઠાનો ખ્યાલ હતો એટલે કે છે એને છોડાવવા ન માંગતી હતી. અને પીઠીના દિવસે તો કે છે એટલું રડી કે કોઈ એની સીમા ન હતી, એટલું અમુ રડી ભાઈના લગ્નના પીઠીના ચોરને ચોડી તે દિવસે. પીઠી એટલે કે લગ્ન પ્રસંગમાં વર કન્યાને જે ચોડવામાં આવે એને પીઠી કહેવામાં આવે છે. તો કે છે એ દિવસે તો એ ખૂબ રડી હતી અને કોઈને કોઈ લેખકને લગ્નની ભેટ આપતા હતા. એ લગ્નની ભેટ મામીએ માસીએ સોનાની કડલી આપી અને મામીએ સોનાની ચેન આપી, કોઈએ ટોપી આપી ગિફ્ટમાં. આવું બધું કોઈને કોઈ એને આપતા હતા. હવે નર્મદાને એમ અમુને કે હું શું મારા ભાઈને ભેટ આપું, એટલે એણે એની પાસે જે અમૂલ્ય ઘરેણું હતું પાચીકું એ છાનું માનું બધા નીકળી ગયા. પછી બે ભાઈના હાથમાં આપી અને બાથ ભરીને રડવા લાગી અને આમ મારા લગ્ન કે છે થઈ ગયા. ત્યાર પછી હવે વારો આવ્યો અમુનો. અમુના લગ્ન પણ બા અને બાપુજીએ યોગ્ય વર ગોતી અને એના પણ લગ્ન કરી નાખ્યા. કે છે લગ્ન કર્યા અને જેવી અમૃતા અમુ અમારા ઘરે હતી, રમતિયાળ ઉછળકૂદ કરતી, પતંગિયાની જેમ આમ તેમ ફરતી, એ અમુ અચાનક બદલાઈ ગઈ. સાસરેથી જ્યારે પાછી આવી ત્યારે એની આંખની અંદર શરમ હતી, એની ચાલની અંદર લજા હતી અને એક આમ સરસ મજાની યુક્તિ હતી, સરસ મજાની એ બની ગઈ હતી અમૃતા. કે છે અને ત્યાર પછી અમૃતા જ્યારે લગ્ન કરીને આવી અને પાછી ગઈ, લગ્નને 4 વર્ષ થયા અને અમૃતા જે અમુ હતી એના જે અચાનક બીમાર થઈ ગઈ અને બીમારીના કારણે અમુ જે છે એ અમારા ઘરે પાછી ફરી ગઈ. કે છે બીમાર હતી અમુની, અમે બધી દવા ચાકરી બધું જ કરી ચૂક્યા હતા, પણ અમુ જે છે એકદમ શરીર એનું લેવાઈ ગયું હતું, શરીર ભીખું પડી ગયું હતું અને કોઈ ચેતન વગરની અમુ થઈ ગઈ હતી. કે છે અને ત્યાર પછી કે છે એક દિવસ વહેલી સવારે અમુ અમને બધાને છોડી અને જતી રહી બીમારીના કારણે. અને આમ આ પાઠનો અંત જે છે એ કરુણ આવે છે. અમૃતા જે છે એ બધાને છોડીને જતી રહે છે. લેખક એવું કહે છે કે હું તો બાને બથ ભરીને એટલું રડ્યો કે મારી આંખોના
आंसू के छे सुकाता नता एटलू रड्यो अने अमृता छोड़ी अने जती रही। अमारा घर में असुख मंग असुख जे वातावरण थई गयुं हतुं ए अमे એમાંથી બહાર નીકળી શકતા ન હતા। અમુની વર્ષી એટલે કે એના જે ફૂલ પધરાવવાના હતા તે પધરાવવા માટે બાએ મને કહ્યું હતું અને અમુની જે વસ્તુઓ હતી એ વસ્તુઓ કે છે અમે ખોલી અને એ પાણીમાં પધરાવવા માટે બા મને મોકલતા હતા। અમુની જે બેગ હતી એ બેગની અંદરથી પેલી એની જે લગ્નની ચૂંદડી હતી એ અને એના અમૂલ્ય સમાન એના પાંચિકા જે હતા એ મળ્યા અને એ લઈ અને સંગમ નદી ઓર ઓવારો એટલે કે કિનારો જે ત્રણ નદી મળતી હતી તેના કિનારે મને નર્મદાના કિનારે મને જવાનું કહ્યું। તે પાછીકા પધરાવવાનો મારામાં હિંમત ન હતી તેમ છતાં હું એ નદીમાં હોડીમાં બેસી અને ત્રિવેણી સંગમ પાસે ગયો કે છે ત્યાં જઈ અને એ જે મેં પાછીકા પધરાવ્યા પાણીની અંદર એની અસ્થિ પધરાવી ત્યારે જાણે અમુ અંદરથી એના નેણ એના ભવર એની સુંદરતા મને દેખાઈ રહી હતી અને ભારે હૃદયે હું ત્યાંથી પાછો વળ્યો। આમ આ પાઠની અંદર આપણે જોયું કે અમૃતા એટલે કે અમુનો પાંચિકા પ્રેમ એનું બાળપણ અને એની યુવાની આ ત્રણ વિશે આપણે જોઈ ગયા। આ એના શબ્દાર્થ છે એ તમારે બે વાર લખવાના। હવે એના પ્રશ્ન જવાબ જે છે પ્રશ્ન જવાબની અંદર અમૃતાનો પાંચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો એટલે અમૃતાને પાંચિકા પ્રેમ કેવો હતો એ બાળપણમાં પાંચિકા કેવી રીતના રમતી હતી પાંચિકા કેવી રીતના એને મેળવ્યા અને પાંચિકાની કેવી રીતના સાચવતી હતી આખ જ મોટો પ્રશ્ન સવિસ્તાર તમને સમજાવવાનો। અને એક વાક્યનો છે કે અમૃતાને સૌ શું કહીને બોલાવતા તો આપણને ખબર જ છે કે અમૃતાને સૌ અમુક કહીને બોલાવતા હતા। અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા અમૃતા માટે રાજુબા હંમેશા એવું કહેતા હતા કે તું મોટી થઈને નર્મદા જેવી થઈશ કે છે। માસી અને મામીએ લેખકને લગ્નના પ્રસંગે શું ભેટ આપી તો માસીએ કડલી અને મામીએ ચેન આપી લગ્ન પ્રસંગના ભેટ આ એના પ્રશ્ન જવાબ થયા। તો આ પ્રશ્ન જવાબ તમારે સવિસ્તાર લખવાનો ન સમજાય તો શેર કરજો કોમેન્ટ કરજો મને અસ્તુ।